साथियों, आ दशहरा रोड़ा पर्व ने दिवसे आपने अपना हथियारों की पूजा करवा, आपनु माथु हथेली में राखी ने बारवटियू फेरवा, हृदय में लागेली आग ने फरी सतेज करवा अपने सौ भेगा मळ्या छे। हवे मारा जमणा हाथ समो आपनो भेरो माधव सिंह आवे એટલે આપણે પૂજા શરૂ કરી। માધવસિંહ નહીં આવે, રાવરસિંહ બાપુ તમારો જમણો હાથ ખોટો પડ્યો, એટલે માધવ પોલીસ ચોકીમાં બધી જ કબૂલાત આપવા તૈયાર થયો છે। ન હોય ભલ ન હોય, સૂરજ પશ્ચિમમાં ઉગે પણ મારો માધવસિંહ ખોટલ ના નીકળે। બાપુ મારી વાત સાચી ન માનતા હો તો હાલો મારી ભેગા બોલો કાંજી મૂકીને ત્યાં માધવસિંહ બેઠો બેઠો ચલમુ ફૂકે અને ભાઈબંધી ના કોલ દે। જોયે ભલ તારી વાત સાચી હશે તો માધવસિંહ ફૂકી મારતા વિચાર નહીં કરે, યાદ રાખજે તું ખુટલ નીકળ્યો તો એની વાત સાચી છે। જોરાવર માધવસિંહ ફસીને ગાડી અટકાવવા તૈયાર થયો છે ના, ચીલે ચીલે ચાલી જાનવર બનવાને બદલે સાચા માર્ગે ચાલી માણસ બનવાને બનાવવા તૈયાર થયા છે। તમારો નિયમ છે કે આ પંથક માં રહેતી દરેકે દરેક સુહાગણ ના કપાળ કોરા ધાપોર કરવા, નિર્દોષ નાનકડા ભૂલકાઓ ને નિરાધાર કરવા, કોઈ બહેન ને ભાઈ વગર ની કરે અને કોઈ મૃદ્ધ મા બાપ ના આધાર સમય લાકડી ને છૂટવી લે, આ સિવાય તમે બીજું કરી પણ શું શકવાના હતા? માધવસિંહ ની ઘરવાળી છે સાખી લઉં છું, બાકી તારી જગ્યાએ કોઈ બીજી હોત તો ફૂકી દેતા બહાર ના લાગે। એક અબળાને ફૂકી મારવાની ધમકી આપે છે, અરે જેમ વચાર કરીને જીભ ચલાવી જોઈએ એમ વચાર કરીને હથિયાર પણ ચલાવવા જોઈએ, નહીં તો હથિયારની અને હથિયાર ચલાવનારની બહાદુરી પહેલાનો ગળો યા બરાબર ગણાય, સમજો? બસ કર ભાઈ બસ કર, અને અંદર ના ઓરડામાં પૂરી દો। મારા ધણીને મારીશ તો વેર ની આગથી હું તને જીવ મારે જીવ તો ભાઈ કાંજી મુખી અને ખુટ્ટલ માધવસિંહ ના લોહીના છાંટા નથી ઇચ્છતા છે। ચાલો તમારા ને અમારા જીવનમાં કેટલો ફરક છે,
આ માથાની સંપત્તિ તમે લૂંટો છો, છતાંય તમને શાંતિ નથી. ને અમે આનંદ લૂંટાવીએ છીએ, છતાંય શાંતિથી જીવીએ છીએ. હું તમારો ઉત્સવ વગાડવા માટે નથી આવ્યો, પણ મારો ખુટ્ટલ સાથી માધવસિંહ, જેને હું શોધવા માટે આવ્યો છું. ક્યાં છે માધવસિંહ? જોરાવરસિંહ તારા જેવા ખુટ્ટલના મરદા ખાતા ચલાય છે કાતો તો પછી રાજશાલી જોવે છે? મરદાની મિજબાની મારનાર ગીધડા, ચલાવ ગોળી ચલાવ. હું તને નહીં જવા દઉં, તને પોલીસને હવાલે કરી. ઓ કાનજી મુખી તું? તું જ કાંજી મુખી છે? નહી લે, આખી ખસતી ગલ્લી માં નિર્દોષો ના લોહી થી હોળી રમનાર આવા શૈતાન થી ડરવાનું ના હોય. જોરાવર સિંહ, અભિમાન તો 10-10 માથા વાળા રાજા રાવણ તું પણ નથી ગયું, તો તારી શું વિસાદ? એટલે તારા જેવા તો કેટલાય રાવણ ધૂળ ચાટતા થઈ ગયા છે. એટલે મારું માન તો રાજી ખુશી થી તારી જાત ને પોલીસ ને હવાલે કરી દે, નહીતર એક દિવસ કૂતરા ને મોતે મારીશ. અરે પેલા તો હું તને કૂતરા ને મોતે મારીશ મુખી. જોરાવરસિંહ, રામ ખો, આજે હું તને જીવતો નહીં છોડું. મુખી જી ક્યાં ગુમ થઈ લાગે છે? જાઓ શોધો એને, ખતમ કરી નાખો. આજે હું મારા પતિ ની ચિતા ની સામે સમ થઈને કહું છું, જોડાવરસી, કે આ છોકરી માં હું એટલું ઝેર રેડીશ, એટલું ઝેર રેડીશ કે તને જીવતો વાસે, જોડાવરસી, જીવતો વાસે.
જાઉં છું, પણ એક દી તને મારા ઘરમાં બિહારી ગુલામડી બનાવી કાળા વૈતરા ના કરાવું તો મારું એ નામ મોહન નહીં, સમજે? તો કહી દે તારી ફોઈને કે તારું કોઈ બીજું નામ ગોતી લે, બાકી આ વાઘણ નો હાથ ઝાલવા દઈશ ને તારો હાથ ઉખેડી ને ઉખેડે ફેંકી દઈશ. હા મારા
તારી દીકરીના હાથમાં કેટલી તાકાત છે? અભી બોલમાં મારા બાપનો ખૂની કોણ છે? બોલમાં મારા બાપ નો ખૂની કોણ છે ત્યાં સુધી હું તને નહીં પૂછું. રામ રામ બાપુ, રામ રામ. કહે, વીરપુર ના શા સમાચાર લાવે? સમાચાર તો સાકર જેવા છે બાપુ. વીરપુર ગામના ખેતરોમાં મબલક પાક હિડોળા લે છે અને થોડા વખતમાં તો સૌના ઘરની અનાજની કોઠીઓ છલકાશે અને ગામવાસીઓના ગજવા રૂપિયાથી ગાજ છે અને રણકારથી મારી આ જોટાળી જાત છે. અરે બાપુ, આ જોટાળીને વીરપુરમાં વાપરવાનો વારો જ ક્યાં આવ્યો છે? એ ગામમાં મરજ છે જ ક્યાં? એ ભર જોરાવરસિંહની આ જોટાળી સામે પડનાર મરજ વીરપુરમાં તો શું કોઈ ગામમાં પેદા કરો. તારી દીકરીનું ખમીર તારી નજરે નહીં જોવે? તેજલ દીકરી, મને તારા પર પૂરો ભરોસો છે. પણ જેણે મારો સુહાગ લૂટ્યો, જેણે નાનપણથી મને મારા દીકરાથી ભૂખૂટી પાડી, એ મા જગદંબાનો ન્યાય આજે શું બોલે છે એ મારે જોવું છે દીકરી. Thank you.
અને આજ પછી આ ગામમાંથી ઘરેણા તો શું અને ફૂટી કોળી નહીં મળે. અરે છોકરી, તું કોની સામે વાત કરે? જોરાવર સિંહ ના માણસ. જોરાવર સિંહ ના નામે ચરીખાના? તારું પોતાનું કોઈ નામ છે કે જેનાથી લોકો ડરે? અને ના હોય ને, તારી ભાઈને કહેજે કે તારું કોઈ નામ રાખે, પછી આ ગામને લૂંટવા આવજે. મોઢું સંભાળીને વાત કર છોકરી. એ પહેલા તારું મોઢું આ ગામના તળાવમાં ખંગાળી આવ. તારા હાથમાં બંદૂક લઈ બનોયા શબે બનોયા. કેટલી ઘંટીઓ છે? ઘંટી? હા હા ઘંટી. ઘંટી છે ભાઈ, ત્રણ. હા ભાઈ, આપણી ઘંટી નો આટો ખાઈ. ફસાઈ ગઈ બેચારી. ભાઈ માણસ ફસાઈ જાય એ સારું ના કહેવાય. આપણે કઈ કરવું જોઈએ, બરાબર? આ દૂધી તો બહુ કડક છે ભાઈ. છે ને,
घर में दुखी का पीने बहादुरी ना बतावाए हाँ जरा बाजी ने बहादुरी बतावो। अरे आखू गाम जाने से पूजा ऐसी बहादुरी करी छे तू गाम आती अभी तो तने खबर ना पड़ी एम तू कोई नवी बहादुरी करी ना बना दो छे पंदर पंदर डाकुओं सामे वहां तलवार लेने एक नो छजू नो हाय हाय तमे तो खरा भड़वीर निकले भड़वीर ने माथे बे सिंगड़ा पंदर जना मारा भगे पड़ी गया ना होय अरे शू ना होय करवा माइंडा रोवा माइंडा के पूंजा भाई हमने माफ करी दो हमें बिल्कुल बाजू आंख ऊंची नहीं करिए हां ते लोको तुम्हारा थी बाबा डरी गया अरे तू पूंजा ने ओळखे क्या छे एवी शिव जेवी गर्जना करी અરે ઉભાલ કા પણ ત્યાં મહેમાનો પધાર્યા છે નહીં અરે તમે તો ખેતરમાં ના ચારિયા જેવા દેખાવ છો હે વીર સાથે ખાઈને આવ્યા છો તો પછી તમારા મોડા નીચા કા રાખો હે અરે તમારા ડાચા દર્શ કરો જેથી ખબર પડે કે તમે કઈ માનું ધાવણ ગમ્યા હતા હે અરે તમે તો જોડાવરસિંહ નો માણસ છો તો નહીં કઈ બહાદુરી નો શિરપા મેળવીને તમે અહીંયા આવ્યા છો બોલો બોલો કઈ વાતો નહીં હું તમને શિરપા આપી આ ચારે ને બાબરા ભૂત સામે થતી આવતીકાલે વીરપુરમાં ઘોડદોડ થશે ઘોડદોડમાં જે ઢોલ વાગશે તે ચોરાવર્ષીની સામે માથું ચકલાના મોતના ઢોલ વાગશે અને બાઈઓ અને છોકરાઓ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આપણા ગામમાં ગધેડા દોડ થશે ગધેડા દોડ નહીં ઘોડા દોડ ચૂપ કર મને ઘોડા અને ગધેડા નો તફાવત જણાતો નથી તો હા જે ઘોડેસવાર જીતશે તેને આ ગામની કુંવારી કન્યાનો હાથ એ માગશે તેને હું આપવા તૈયાર છું પણ એ જુવાન જો પડેલો હશે તો તેને પરણેલી કન્યાનો હાથ માંગવો પડશે આજે તો બધાની છુટ્ટી કરી નાખી આ તારા વાળ બહુ વધી ગયા છે મારા પાતક શાબાશ મારા પાતક એ ગધેડીના પેલા રાણા પ્રતાપના ઘોડાનું નામ નથી સાંભળ્યું
ચેતક ચેતક એને મામાની કાકાની દીકરીની છોકરીનો ભાઈબાનો દીકરીનો છોકરો પાતક 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 સમજો પાતક હવે વેચીનો સાચા મને પૂછે છે કે પાતક કોણ છે તેજલ આ મોહન ને ઘોડા દોડ માં જીતે એવો કોઈ મરદ દેખાતો નથી અરે આજ સુધી કોઈ પાક્યો નથી અને જોજે આજની ઘોડા દોડ માં હું જીતીશ અને બદલામાં માગીશ તારો હાથ ઘરની ગુલામડી બનાવી તારી પાસે વૈતરું ના કરાવ તો મને પટકાજે અરે તારો ઘોડો જીતે અને તું મારો હાથ માંગે એ કરતા તો હું ઝેર ખાવાનું વધુ પસંદ કરું સમજ્યો આવી હાલત માં તો મરી જ જવું જોઈએ તને ઘોડો ચલાવતા આવડે ના 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 ભાઈ એ આપણું કામ નથી એટલે તો ઘોડા ની પાછળ પાટિયું બાંધીને પડું છું તારી શોખ લઈને આવું તારું પાણી ઘોડાની દોડમાં ભાગ લેવું છે આવું બરાબર છે અરે ભાઈ ઘોડા સીધા દોડવાના છે ઊંધા નહીં સમજો અરે રે રે ઊંધો બેસી ગયો બિલકુલ કઈ વાંધો નહીં બધા ઘોડો સવાર તૈયાર રહો હવે ઘોડાની દોડ શરૂ થવાની છે બોલો બાપુ હુકમ કરો બાપુ અરે પાછળ ચાલે
કારેલા ને હાર પહેરાવી દે એ તારે લાયક છે, તું એને લાયક છે, જા જા. એ મોહન બાપુ એ ઉભા રહ્યો. હાય હાય, કુવારો છું બાપુ. જવાન, કોઈ પણ કુંવારી કન્યાનો હાથ માંગી લે. માંગી લો બાપુ. બાપુ જોઈ આવ્યો. રંગ જુવાન, રંગ કન્યા ગમી તને? હા બાપુ ગમી. તો માગી લે એનો હાથ. માગી લે, માગી લે. બાપુ મારી એક નમ્ર વિનંતી. વિનંતી? હા બાપુ. બોલી નાખ જુવાન, બોલી નાખ. કન્યાના હાથ સાથે મારું માથું. ના બાપુ ના, ખમ્મા તમને, મારે તમારું માથું ન જોઈએ. તો શું જોઈએ છે? મારે તો એટલી વિનંતી છે કે આજ પછી આ પ્રથા બંધ કરો. હા બાપુ બંધ કરો. થોડા દોર જરૂર દર વર્ષે યોજાવી જોઈએ, પણ કોઈ કન્યાનો હાથ આજ પછી કોઈ માંગે નહીં. કોઈને ઝેર ખાવાનો ધારો તો ના આવે. કોઈનું કોઈનું મન તો જોવું જોઈએ કે નહીં? હા બાપુ, એની વાત સાચી છે. શાબાશ જુવાન, શાબાશ. દાબા. હા બાપુ. જમણા. હા બાપુ. તો આ પ્રથા આ દિન સુધી કોણે રાખી હતી? બાપુ તમે જ રાખી હતી. મેં? તમે જ રાખી હતી? તમે જ રાખી હતી. તો આ પ્રથા આજથી. Thank you.
કોને ગોતે છે? કોઈને નહીં, હું તો એમાં હા ફરવા આવ્યો છે. નહીં હા ફરવા કે ગમે તે કરવા, તારે શું કરવું છે? પણ તું શું કામ અહીં આવ્યો? હું તો તારી સાથે વાત કરવા આવ્યો છું. મારી સાથે શું વાત કરવી છે? મારું નામ શૂર સિંહ. લે વળી નામ કોને પૂછ્યું? પણ હું તો તારું નામ પૂછી શકું કે નહીં? તેજલ છે. આગળ બોલ. તેજલ, આ કેટલું સારું નામ છે. હવે તો ઝેર ખાવાનું વારું નહીં આવે ને? જીતનારા જો હાથ માંગ્યો હોત તો કદાચ ઝેર ખાવાનો વારો આવત. અરે જીતનારા તારું હાથ માંગ્યો હોત તો એને ઝેર ખાવાનો વારો આવત. શું? એટલે કે હું તારું હાથ માંગુ અને તારે ઝેર ખાવું પડે તો મારે પણ ઝેર ખાવું પડે કે નહીં? ત્યાં તો હાથ માંગવાની હિંમત નહોતી અને હાથ પકડવા સુધી ની હિંમત આવી ગઈ. અરે એ તો કહેતી છે કે તારું ઘર ક્યાં છે? હાય હાય, એટલે હાથ પકડ્યો અને હવે ઘર પહોંચવાની વાત કરે છે. જો હા તને કહી દઉં છું, મારો હાથ બહુ ભારે છે. કહી દઉં છું, હા આગળ ની વાત તો નહીં. જો કહી દઉં છું, મારો હાથ બહુ ભારે છે. ભાજીયાનો રોટલો ને કારેલાનું શાક. જલ્દી ચાલો, ગામના પાદરે જીવન અને મરણ નો ખેલ ખેલાઈ રહ્યો છે. અરે તેજલ બોન પેલા બાબરાપુર સાથે ખેલ ખેલી રહ્યા છે. શું થયું બેટા? કોણ હતું? તું કોની સાથે લડતી હતી? બાબરો ભૂત હતો, બાબરો ભૂત. તારે તો કઈ વાગ્યું તો નથી ને બેટા? મામલી કઈ નથી થયું. ત્યાંથી ચાકરો મળે ત્યાંથી હાલતું. તારા મા બાપ? મારા બાપુ છે, પણ હું એનો સગો દીકરો નથી. નામ તમને ક્યાંથી મળ્યો હતો? મને બહુ વાલથી રાખે છે. અને તારી કોઈ માં? માં નથી. જો તમને વાંધો ના હોય હું તમને માં કહું. માં કહું તમને દીકરા. માં? હે માં? એ માં વાળા પેલા મારો હાથ પકડો પછી ઘર પૂછતો હતો અને હવે મારી માનો દીકરો થવા આવે છે. આ શું બોલે છે દીકરી? અરે માં જેટલો ઉપો છે ને એટલો ભોયમાં છે, ભોયમાં. ખબરદાર જો મારી માને માં કહી છે તો. અને ઘર ગોતું હોય ને તો જાને પણ બીજે કામ. અરે ઘર ઘર શેની કરે છે ક્યારની? આખા મુલક માં તારી એક જ ઘર છે. અરે અહીં કોને આવી છે તારે ઘેર? કઈ પણ બોલાવે છે? અરે હવે તો તું બોલાવે તો પણ ના આવ. જાઉં છું. કાકા ને જેમ કાકા કરે છે. હવે જા જા જા. તમે એને નથી જોયું? તું જોવાની વાત કરે છે? અમે તો સામ સામા થઈ ગયા અને પછી હું કઈ બેસી રહેવાનો હતો? તું તો મને ઓળખે જ છે ને પદમની. બરાબર ઓળખું છું. અને પછી તો તમે એને પડકારી હશે નહીં? હા, સામ સામા પડકારતા અને પછી મેં મારી તલવાર કાઢી લીધી. જો આમ
હાથ મારી તલવાર તે શું બાબરા ભૂત ની દાઢી કરાવવાની હતી? પદમની, તું મારી તલવાર ને હજી ઓળખતી નથી. પણ એ તો કહો કે બાબરા ભૂત કેવડો હતો? કેવડો હતો? આવડો. હે, તે શું આવડા મોટા બાબરા ભૂત ની હાર તમે બાદ પહેરી? અરે, બે સાવજ રડતા હોય એવી ગર્જના થઈ આખું જંગલ ધ્રુજી ઉઠ્યું. છેવટે મેં એને ભૂત અટેક થી ગભરાવી ને માર્યો. કાલે તું બહુ મોટે ઉપાડે કહેતો હતો કે તારે ઘેર કોને આવું છે તે માને. હું તારે ઘેર થોડી આવ્યો છું, હું તો મારે ઘેર આવ્યો છું. પ્રણામ માસી. જોયું ને બા, તને આટલા વર્ષે દીકરો મળ્યો છે એનાથી સ્મરણ નથી થતું. એમાં તારી વાતની અજ્ઞા દીકરી, મહેમાન થઈને આવેલા ને જાકારો ના અપાય. હા, સમજતી નથી. એ બધું સમજુ છું. કાલે ઘર પૂછો તો ને આજે ઘરમાં પૂછી ગયો. ચાલ બહાર નીકળ. એ માં કે છે તો હું હમણાં ઘર છોડીને ચાલે જઈશ. હા માં, બોલી દે. જવા કે બોલ માં. હું જાઉં. હા બોલ. દીકરો થઈને આવેલા ને માં નો જીવ કઈ રીતે જાકારો આપે? મારે મન તો તમે બંને સરખા છો. એક તરફ સત્પણ નું સંબંધ અને બીજી તરફ સંબંધ નું સત્પણ. કોને તોડું અને કોને સાચું? હા બાપુ, પેલી તેજલ અને પરદેશીએ ભેગા થઈ બાબરા ભૂત ને ભોય ભેગો કરી નાખ્યો. બાપુ, મોહન ની વાત સાચી છે. ના બાપુ ના, જોરાવરસિંહ ની જોટાળી તો કોઈ મોટા બાનવટે શોભે. એ મગતરા ને તો હું જ ફાંસી દઈશ. હા, તું કાલે કેમ ના આવી? આજે આવીશ ને? તમે કહો ત્યાં. હું કહું ત્યાં આવજો બેન. હા બહેન. અરે ક્યાં ગઈ છી તું? જા જમી લે, મારે નથી ખાવું. કેમ ગામ આખામાં તારી તો બદનામી થવાની છે જોજે. કઈ રીતે? પેલો તારા લાડલો દીકરો છે ને, કહીને ઘરમાં ઘૂસ્યો તો એના લીધે જોજે. શું કર્યું છે એને? શું કર્યું છે? આખા ગામમાં ડાફોડિયા મારતો ફરે છે છોકરીઓ પાછળ. શું વાત કરે છે? એનું ભાંડું. આને શું થયું? જે છોકરી આગળ ડાફોડિયા મારતો હતો એને કેવું તને ખબર ખાય એને? હવે છૂટું પડે છે. અરે પણ તને કોઈ છોડી ગમી ગઈ હોય તો એમાં ખોટું શું છે? મને કે કોણ છે? હું તને પરણાવી દઈશ. એની હાથે પરણાવી દઈશ. કોણ છે છોડી? છોડી મને શરમ આવે છે. અરે માને તમે શું શરમ આવવાનું હોય? બોલ બોલ કોણ છે? હમણાં જ ગામમાં મળી હતી. હા, મારી રૂપડી ભાઈ. એ પછી કોણ છે? અરે રૂપાળી છે, શરમાળ છે. અરે 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 તેજલ શું કરે છે? જાને પેલી ગામ નો ઉતાર છોકરી પાસે. અરે, જેને હું પરણવાનું છું એને તું ગામ નો ઉતાર કહે છે? તો પહેરવાનો છે તો જાને અહીંયા શું કરવા મર્યો છે? અરે મને એમ કે તું કઈ ઝેર વેર ના ખાઈ લે. હું શું કામ ઝેર ખાઈ લઉં? ગામમાં કઈ છોકરાઓનો દુકાન પડ્યો છે અને એક થી એક વધુ દેખાડા છોકરા છે. એ ખોટું નાટક શા માટે કરે છે? મનમાં તો હું જ તને ગમું છું. હા નહીં, કોને કામ? જરાય નથી ગમતો. અરે માની જાને. ના માની જાને કહું છું. અરે ખાન કા ખાન. એ એ એ એ અકડો. અરે ચાર અખડો.
મારું માની લે ઓ અકડું છોકરી, મારું માની લે ઓ અકડું છોકરી, પીતપી થાણી લે રંગ રે માણી લે ઓ જકારો મળે તો કહે કોઈ શું કરે, ઢાંકણી જેવું રે તારું મન ચીચરું, ગામની મા બહેન ની ઇજ્જત પર હાથ નાખતા તારી કોઈ મા બહેન છે કે આજ પછી કોઈ દિવસ ગામની કોઈ છોકરી સામે તું આંખ ઉઠી ના કરે. જુઓ ગામવાસીઓ, કાલનો આવેલો પરદેશી આ છોકરીની ખેતી કરે છે ને એનું હાલ મારી માફે ચડાવે છે. ખેતી હું કરતો હતો કે તું? આ ગામમાં તારા જેવો હલકત બીજો કોઈ નથી. ખેતી તે કરી છે. એ મોડું સંભાળીને વાત કર હલકત ના પેટ ના. હા હા તો પૂછી જો આ છોકરીને ખેતી મેં કરી કે તે? હા પૂછજો પૂછો. એણે જ મારા પર બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. આ ખોટું બોલે છે. સાંભળી લીધું ગામવાસીઓ, થઈ ગયો ફેસલો. હવે આ ગરીબની એક બીજી વાત સાંભળી લો. જો ગામની આબરૂને કલંક ના લગાડવું હોય, બહુ દીકરીઓની ઇજ્જત ને ખતરામાં ના મૂકવી હોય તો આ કાળોતરાને જેમ બને તેમ ગામના બહાર કાઢો. આ માણસને ગામમાંથી બહાર કાઢો. ગામની મા બહેન છે કે નહીં? હું તારી માં નથી અને મને દુઃખ તો એ વાતનું થાય છે કે મેં તારા જ આ નીચ કુળના શેતાનને દીકરો માર્યો. તું ખરેખર જો મારે પેટે જન્મે હોત તો આજે મેં તારું ગળું દબાવીને મારી નાખ્યો હોત. તારે તો મારો વિશ્વાસ છે ને. સાચા પ્રેમ નો પાયો વિશ્વાસ જ હોય છે તેજલ. મારા પર વિશ્વાસ રાખ. તું મરી પણ જાઉં ને તો આવું કડક ન કરું. કદાચ મારા પ્રેમમાં જ ખોટ છે. તું કહીશ તો હું ઘર છોડીને જતો રહીશ. જાઉં છું જાઉં છું.
કામ લોકો મને હડતૂત કર્યો એની મને ચિંતા નથી, તે મને તમાચો માર્યો એનો મને દુઃખ નથી, પણ દુઃખ તો એ વાતનું છે માં કે મેં તારો વિશ્વાસ ગુમાવ્યો. આજે ભલે તને મારી વાત સાચી ના લાગે, પણ એક દિવસ સાચી વાત તારી સામે આવશે માં, અને ત્યારે તું પસ્તાઈશ, મારા માટે આંસુ સારીશ. તારો દીકરો તારી સામે નહીં હોય માં, નહીં હોય. પરદેશી ને આભાવથી લોકોની નજર માંથી ઉતારી પડે. હા બાપુ, મેં એને ગામ બારો તો કાઢ્યો, પણ અને એને જગત માંથી દૂર કરવાનું કામ મારો. માર્ગ માંથી એ કાંટો હંમેશ તે માટે દૂર થઈ જશે. હા, મારા દીકરાનું જીવ જોખમમાં છે, મેં એને જાખર આપ્યો છે. તેજલ, તું એને ગોપી લાવ. તેજલ, ચિંતા નહીં કરવા, મેં ગોપી છું. છોકરી સાથે મળીને તારા ઉપર ગંદો હાલ ચડાવવાનું નાટક કર્યું હતું. હા ભાઈ, મોહને મને પણ છેતરી નાટક કરવાના પૂરા પૈસા એ ના આપ્યા. ખોટ તારા પ્રેમમાં નથી, મારા વિશ્વાસમાં હતી. અને માફ કર, મેં તારા પર શંકા કરી. અરે, તારી શંકા જ કહે છે કે તારો પ્રેમ સાચો છે. જરાય ચાલાકી કરવાની કોશિશ ના કરતી. તારી માં મારા કબજામાં છે. ગામના પાદર પાસેના ભૂતિયા ખંડેરમાં એકલી આવજે, અને ત્યાં આપણા ઘડિયા લગ્ન લેવાશે. પછી તારી માં તારા હાથમાં જીવતી આવશે. તારો થનારો વર મોહન. આજ તો ફેસલો થઈ જાય દોહી, ના તો તને મોત મળશે, ના તો મારો માંડવા બંધાશે. મોહન, આવ તેજલ, આવ. દાવતની ખાલ પહેરી મારા ધોવાનો ડોળ કરનાર ગધેડાના માંડવા બંધાતા નથી મગતરા. ભૂલે છે તેજલ, આ મોહનને જે જોઈએ છે એ મેળવીને જ રહે છે, અને આજે હું તને મેળવીને ચંપીશ. બોલ તેજલ, હવે તારો શું જવાબ છે? માને મતી જોઈ છે કે પછી મારા નામનું મીંડા બાંધવું છે? હે, સમજુ. ચલો રેવા શંકર, વાર ક્યાં મરી ગયો? હજુ સુધી કેમ નથી આવ્યો? એ સરિયો બરોબર પકડી રાખજો, નહીં તો મારા ભેળા તમારી માં તમને મારી નાખશે. સમજ્યા? ક્યાં છે બોલ? હવે નબળી રાનના લખા મૂકને. પેલો વાર ક્યાં મરી ગયો? હજુ કેમ ના આવ્યો? માંડીને વર્ષી સુધી નું અમે બધો જ કાર્યક્રમ ફાળવી આપીએ છીએ. સરસ, તો મારે લગ્ન જ કરવાના છે. હવે જાણીએ છીએ, આપણે ખબર છે. હા, તું કન્યા જ્યાં છે તું
પણ નહીં સમજે એ છતાંય નહીં સમજે જો ખબર જેવી રીતે તારી કન્યાને સુકન્યા કહે એવી રીતે તારા વરને સુવર કહે તો હું સુવર છું તું તું કન્યા છે આ સાલા સુવર માટે આ મારી કન્યા નથી ના ના પાડો ના ના પાડો મારે પૈણું છે કે દીદી હું પૈણું પૈણું કરું છું સુપર પંડિતજી આ સુપર માટેની સુકન્યા પેલી રહી શું સુકન્યા છે આવી સારી સુકન્યા માટે સુવર નહીં શું કઈ નથી કરતો એ તો સુકન્યા ને તમારા જેવા સુવર સાથે લગ્ન કરવા માટે શું કરવું જોઈએ એ પાઠ શીખવાડી રહે તો બધું જ શીખવાડી રહે જલ્દી તો ચિંતા ન કરતી માને જોડાવી દેશો નાટક ચાલુ રાખજે વાહ જેવી શીખી જાય તો તરત સુવાવડ 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 પાછા તમે ના સમજ્યા સુ એટલે સારા અને બાવડ એટલે સમાચાર સારા સમાચાર લો લો કન્યા સમજી ગઈ છે સમજી ગઈ આ કપડા ભાઈ પહેરે અને આ કપડા કપડા અલખ નિરંજન લપડા હો અલખ નિરંજન અલખ અલખ નિરંજન અલખ નિરંજન તૈયાર રહેવાનું ચિંતા ના કરો ત્રીર ધાર અલખ નિરંજન અલખ નિરંજન પંડિતજી હાજી પંડિતજી આ કઈ જાતના કપડા મને પહેરાવ્યા તાજા જન્મેલા બાળકને પહેરાવે એવા તું કન્યા તાજા વરને જ પસંદ કરે વાસી વર એને ન ગમે ન ગમે જલ્દી કરો ક્યાંક હું જો વાસી થઈ જઈશ ને તો તેજલ પાછી ના પાડશે પરણવાની જલ્દી કરો ક્યાં છે હમણાં જ આપશે જરૂર આવશે મંગળ ની દ્રષ્ટિ હોવાથી બુધ બગડ્યા છે ગભડ્યો છે શુભ ચાલ્યો છે રવિ મળ્યો છે અને રવિ ત્રાળ્યો છે પંડિતજી કઈ સમજાય એવું બોલો કઈ જ ખબર ના પડી સાંભળ આ જગ્યા સુકન્યા છે અહીં પરણવા આવેલા બે પ્રેમીઓને કમ હોતે મારીને દાટી દેવામાં જેમાંથી છોકરીનો ભૂત આ બહીને વળીઓ લાગે છે મારું શું થશે કાંઈ વાંધો નહીં સુવર અમને ભૂત કાઢતા આવડે છે
પધરામણી તમે અત્યારે પાછા આવી ગયા પધમણી 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 આ કામ ધંધો કઈ કરવો નહીં ને આખો દિવસ નમાડા નિયમ પધમણી પધમણી કર્યા કરવા હું નમાલો પેલા પંદર પંદર ડાકુઓ અને બાબરા ભૂત ને ભોય પછાડનાર મરદ ને તું નમાલો કે તો શું ઉંદર અને વાંદા ને જોઈને કરી જાય એ કઈ મરદ કહેવાય પધમણી તું મારી મરદાની ને ઝંઝેડ માં હવે રાખો ને ઘરમાં ખાતા વાળવા એટલી તમારી મરદાની કે બીજું કઈ હા ઠીક છે તો પછી આજે કઈ કરી બતાવું છું આજો આ બાબર ની હાલત જો આજે જે ભાઈ મારી સામે આવે એને કાચો ચાવી જઈ કોણ છે કોને મારું કોને તોડું કોને કાપું કોને ફાડું એ બાબરો ભૂત બાબરા ભૂત મારું તો હું સાચો મરદ એ બાબરા ભૂત તારી માએ સવા છે તોડ કાઢી હોય તો અહીંયા આવ હું છો દેખાડે છે લોઢાના દાંત છે એમ આ લોઢાના દાંત તોડીને તારા હાથમાં ના આપું તો મારું નામ પૂંજો નથી અરે તને કાળા કૂતરાઓને દોડાવી દઈ તને હું જીવતો નહીં છોડું હું તારા ગેડા હું ફૂટ 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 જો મારો હાથ આજે તો હું એને ઉડાવી દેવાનો હતો પણ તે મને જગાડી દીધો અને આખી મારી સવાર બગાડી હવે રાડ્યું પાડી પાડીને તો સવાર મારી આખી બગાડી એનું કઈ નઈ તારે ફાંકા મારો છે રાતે રાડ્યું પડો છો જે કરવાનું હું કરતો નથી હા ઠીક છે ઠીક છે પેલા બાબરા ભૂત ને પછાડી માર્યું એનું ઓછું હતું ઓહો બાબરા ભૂત બાબરા ભૂત આ બાબરા ભૂત ના નામ ને શું ગમેલો અરે જો બાબરા ભૂત તમારી સામે આવી જાય ને તો ફાટી મરવા બીકણ છો હું બીકણ અરે ભાગતા ભૂત ની લંગોટી એની ચોટી કાપી નાખું એવો હું સુરવીર ક્યાંથી મારો છો ક્યાંથી એમ સુરવીર હા તો પછી પેલી મહાલવારી આંબી ઉપર જઈને આખી રાત જાગતા બેસી રહો તો હું માનું કે તમે મારા વર ને હું તમારી વહુ હા ઠીક છે ઠીક છે આજે રાત ના ખબર પડી જશે કે કોણ કોણ ક્યાંથી કોણ 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 છે જય માં કાલી જય હનુમાન ચાલીસા ચાસ્તી ઘટના આવે ચાલ અરે અડધી રાતે કબૂતરો ક્યાંથી રામ રામ બાપુ રામ રામ શું છે બાપુ આ તો બિલાડું બિલાડું લાગે હુકમ કરો બાપુ શા માટે મને યાદ કર્યો મોહન તારા હોવા છતાંય આ ગામમાંથી તેજલને તુરસી કયા નથી બાપુ મેં કોશિશ તો ઘણી કરી પણ હવે તારે કોશિશ કરવાની કોઈ જરૂર નથી આ જોટાળીમાં બે ગોળી છે હું એક ગોળી વડે બે ને વિધિ રાખીશ અને આ બીજી ગોળી જે છે એ તારા માટે મારા બાપુ બાપુ હું તમારા પગે પડું છું બાપુ મને ફક્ત એક તક આપો આવતીકાલ સાંજ સુધીમાં એ બંનેને પકડીને તમારી પાસે હાજર ના કરું તો તમારી ગોળી મને વિધિ નાખજો ઠીક છે એટલે યાદ રાખજે જોયા વર્ષીને ના સાંભળવાની કદાપી આદત નથી પરમ દિવસની સવાર તારે જોવી હોય તો આવતીકાલે સાંજ સુધીમાં આ કામ પતી જવું જોઈએ નહીં તો આ ચોટાળી તારી સગી નહીં થાય સમજો
અરે 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 ભાઈ અરે ભાઈ ખોલી નાખો પટ્ટી. અરે તમે મને ક્યાં લઈ આવે? આ કોણ છે? કોઈ પણ જાતના સવાલ જવાબ કર્યા વગર જે કામ ને માટે તને અહીંયા લાવ્યો છે એ કામ કર અને સાપ નો જહેર ઉતાર. ઉતાર જલ્દી કર. સપનું નથી, આ તો સાચી વાત છે. હું ઝાડ ઉપર અને ડાકુ નો સરદાર નીચે અને પેલો સાથે મોહન ચાળ્યો પણ. આપણને શું છે એનું? એ લોકો તમને મારવાનું કાવતરું કરી રહ્યા હતા. કેવી રીતે? એ તો અડધી રાત થશે ત્યારે ખબર પડશે. કોઈ પણ જીવ તું પાછો જતો નથી, સમજો? જોરાવરસિંહ ની ઓળખાણ માંગો છો? અરે જોરાવરસિંહ ની ઓળખાણ છે
એની આ જોટાળી જેને લાખો ના પાણી ઉતારી નાખ્યા છે. તમારા ઈષ્ટદેવને યાદ કરી તમને એવા મોતે એવા મોતે મારીશ કે આજ પછી આ ગામમાં જોરાવરસનું નામ સાંભળતા લોકો ત્રીજી ઉઠશે. માધવસિંહની ઘરવાળી? હા, સુરજમાં. સુરજમાં હજુ તું જીવે છે? હા, જીવતી રહી ગઈ છું તારા મોતને ઉછેરવા. અરે ઉછેર તો એનો થાય કે જે જન્મ્યું હોય. મારું મોત જન્મ્યું જ નથી તો તું ઉછેર શું કરવાની હતી? તો સાંભળી લે, આ રહ્યું તારું મોત. અરે ધોરણે બંધાયેલું મોત ચોલા વર્ષનું ન હોય. આજ સુધી જે ભાર તારા હૈયા પર હતો એ જ ભાર મારા હૈયા પર હતો. આજે ભાર હળવો કરું છું. ચોરાવરસિંહ સાંભળી લે, તે જિંદગીમાં બે જ ભૂલ કરી, એક તો મને જીવતી છોડી, તારા મોતને ઉછેરવાની તક આપી એ, અને બીજી કાંજી મુખીને મારી એની છોકરીને જીવતી રાખી એ. આજ છે એની છોકરી દીકરી, આજ છે તારા બાપનું ખૂની. તારી જાતે વાઘરી કહીને તે પોતે જ તારી ઓળખાણ આપી દીધી સાંડિયા. તને કહે છે ચાલાક લાગે છે. શુરવી? શુરવી નહી, સિંહ. કઈ વાત, એ પણ તો પ્લીઝ. સીધે સીધી રીતે નથી માંગતો, બરાબર? અને તું એ રીતે રિભાવી રિભાવીને મારીશ કે મોતને પણ શરમ આવે.
ટેબલ એ ટેબલ ચપ કાટલો આપના રેવા દે રેવા દે ચલે છે નહીં ચોરાવર સિંહ ને અહીંથી પૂરો કરીને જઈશું. હા ઠીક છે. બારવટિયાઓની વસ્તી ગોળીઓના વરસાદ વચ્ચે મારું ગળું પકડી શકતી હોય, જે ચોરાવર સિંહ જેવા વાઘની ગુફામાં આવી અને બાદ ફીરવાની હિંમત કરી શકતી હોય, એ અબળા ન હોય. બલ અબળા ન હોય. ચોરાવર સિંહ ને પૂરો નહીં કરું ત્યાં સુધી ઘેર પાછી નહીં જાઉં. ગામવાસીઓ જવાબ આપો, ક્યાં છે ઓલા બંને ખોટલો અને ક્યાં છે આ ડોસી? બોલો જવાબ આપો, નહીં છોડી મૂકો એને. ચબૂર ગામના ચકલા ને હાથ ના અડાડતા, હું તમારી સામે છું. ડોસી ક્યાં છે તારા બંને છોકરાઓ? ક્યાં સંતાડ્યા છે? મેં એમને નથી સંતાડ્યા. સાચે સાચો જવાબ આપ, નતરા બાબરો ભૂત ગામ ને ખેદાન મેદાન કરી નાખશે. ગામના કોઈ માણસે કઈ કરવાની જરૂર નથી. તમારે બંને ની જરૂર હોય તો તમે મને પકડીને લઈ જાઓ, હું એમની માં છું. હું તમારા કબજામાં હોઈશ તો એ બંને પણ તમારા કબજામાં આવી જશે. ઠીક છે, છોડી મૂકો બાબરા ભૂત ને.
મોતની સાથે રમત રમી લે છે. હવે જોઉં છું કે બિલપુરમાં માણસ તો શું એ ચકલું એ જીવતું કેમ રહે છે. એની જરૂર નથી. ગામના બધા જ કુવામાં ઝેર નાખી દે. લોકો પાણીના એક ટીપા માટે તરફશે.
તારી નાદાન છોકરી, આજે આપણા વચ્ચેની રમત પૂરી થાય છે. હવે વધુ ચાલાક બનવાની કોશિશ કરતા પહેલા તું આને ઓળખી લે. તું મને પૂછતો હતો ને કે મેં તને શા માટે જીવતો રાખ્યો છે, પણ મને ખબર છે કે આ નાગણ જીવે છે અને વેર લેવા માટે ચોક્કસ અહીંયા આવશે, અને એના વેર ના વાર ની ઠાલ બનાવવા મેં તને જીવતો રાખ્યો છે, સમજો? તે મને આખી જિંદગી નિભાવે છે. આજ મને મારી દીકરીને એક વખત મળી લેવા દે, એક વખત મને ગળે લગાડી લેવા દે, જોઈ મરવા દે. કાનજી મુખી, તે દશેરાનો દિવસ તું મારી બંદૂકની ગોળીથી બચી ગયો હતો, પણ આજે દશેરા છે, આજે તમારા સૌમાંથી કોઈ નહીં બચે. હા, પણ તમારા મોતની મોજ મારું એ પહેલા થોડો તમાશો તો જોઈ લો. તેજલ, આજ રીતે તારી આંગળીના ટેરવે મને નચાવે છે. આજે તારા બાપ નો જાન બચાવવા તું નાચીશ. મારી સામે નાચીશ, નાચીશ. છોકરી, હવે નાચીશ કે નહીં નાચે? બાપ રે ભૂત ને બોલાવો.
તો એ કમનસીબ માને અને આ બદનસીબ બાપ મળવા દો. મળો હવે નાતીશ નહીં કશો કશો શરદ પંચોર છે. શાબાશ શાબાશ છોકરી શાબાશ. છોડી દો છોકરીને. નહીં દીકરી નહીં, તું આ શેતાનની વાત માટે ભરોસો ના રાખતી. હું તો મારું મોત ઈચ્છતો હતો, પણ આ શેતાને આજ સુધી મને રીબાવી રીબાવીને જીવતો રાખ્યો છે. તું આજ મારો જીવ બચાવવા ના આવી તો આ શેતાન મને નહીં મારી નાખે એની કોઈ ખાતરી નથી. એની કોઈ ખાતરી નથી દીકરી. તું જઈ રાખતી, તું જઈ રાખતી દીકરી, તું જઈ રાખ. આ છોકરીનો નાચ પૂરો ન થાય ત્યાં સુધી બાપ દીકરીને મળવા ન દેતો, અને કદાચ મળવાનો પ્રયત્ન કરે તેના બાપને ફૂકી મારતા વિચાર પણ ન કરતો. સમજો? કારણ કે આજે સંજોગની બારીના બધા જ પાસાઓ મારા હાથમાં છે. મારા બાળપણથી આજ સુધી સંજોગોએ આપણી વચ્ચે જે રમત આદરી છે એ ક્યાં પૂરી થશે એ હું જાણતી કે તું જાણતો. પણ એટલું યાદ રાખજે કે જે સંજોગો આજ મને તારી સામે નાચવા માટે મજબૂર કરે છે એ સંજોગો આપણે હિસાબ ચૂકતે કરવા માટે મને જો એક પળ આપેલી જોરાવર થઈ બીજી પળની જરૂર નહીં પડે. છોકરી, સંજોગોની દિવાલ એટલી ઊંચી છે કે પણ કદાપિ નહીં આવે, અને મારી કદાચ એ પણ આવશે તે પેલા તારો કાળ આવશે, તારું મોત આવશે. સમજી? નાચો એ નાચો. Thank you.
પહોંચાડી દઈશ તો જ તારી મન આત્માને સાચી શાંતિ મળશે.